नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण बेना गणित विषय में प्रकरण नंबर 14 पक्षी आवे पक्षी जाए तेना विषे आग अभ्यास करीशू। स्वाध्याय पोथी में पेज नंबर 82 पर प्रश्न नंबर 5 એમાં પહેલો પ્રશ્ન નંબર 5 શું કીધું છે કે દાખલા ગણો। એમાં પહેલો દાખલો શું છે, એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 69 રન બનાવ્યા અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા, તો બંને મળીને કુલ કેટલા રન કર્યા। તમને શું કહ્યું છે કે ક્રિકેટ મેચમાં કોહલીએ 69 રન અને રોહિત શર્માએ 26 છે, તો બે થઈને કુલ કેટલા રન કર્યા। તો શું કરવાનું, બેના રનનો આપણે સરવાળો કરીશું। 69 રન વત્તા એમાં 26 રન ઉમેરીશું, તો સૌપ્રથમ આપણે 9માં 6 ઉમેરીએ, 9 પછી 10 11 12 13 14 અને 15, તો 15નો 5 વધી 1, 6 ને 1 7, 7 ને 2 9, તો 2 થઈને કુલ કેટલા રન કર્યા હશે, 95। તો આપણે બાજુમાં લખીશું કે બંને મળીને કુલ 95 રન કર્યા। એ જ રીતે બીજો દાખલો શું છે કે એક મેળામાં મીનાએ 38 બેગ વેચી, બીજા દિવસે તેણીએ બીજી 17 બેગ વેચી, તો મીનાએ કુલ કેટલી બેગ વેચી। મીના નામની એક છોકરી છે, મેળામાં બેગ વેચે છે, તો એ પ્રથમ દિવસે કેટલી બેગ વેચે છે, 38, અને બીજા દિવસે 17 બેગ વેચે છે, તો 2 દિવસ થઈને મીનાએ કુલ કેટલી બેગ વેચી હશે। તો શું કરવાનું, 2 દિવસ જેટલી બેગ વેચી છે એ બેનો આપણે સરવાળો કરીશું। તો 8માં સૌ પ્રથમ 7 નાખીએ, 8 પછી 9 10 11 12 13 14 અને 15, 15નો 5 વધી 1, 3 ને 1 4, 4 ને 1 5, તો મીનાએ કુલ કેટલી બેગ વેચી હશે, 55। તો આપણે બાજુમાં લખીશું કે મીનાએ કુલ 2 પાંચડા 55 બેગ વેચી। એ જ રીતે દાખલા નંબર 3 કે એક બાગમાં ગુલાબના 43 ફૂલ હતા, માળીએ તેમાંથી 14 ફૂલ ચૂંટી લીધા। હવે બાગમાં ગુલાબના કેટલા ફૂલ બાકી રહ્યા, હવે ચૂંટી લીધા એટલે કે તોડી લીધા, બરાબર। તો બાગ બગીચામાં છે, ગુલાબના 43 ફૂલ હતા, એમાંથી માળી છે, બગીચાની જે રખેવાળી કરે અને આપણે શું કહીએ, માળી કહીએ, માળી ગુલાબના ફૂલમાંથી કેટલા ફૂલ તોડી લીધા, 14 ફૂલ। તો જેટલા ગુલાબના ફૂલ છે એમાંથી 14 ફૂલ ઘટી જશે, બરાબર। તો આપણે 43 ફૂલમાંથી 14 ફૂલ શું કરીશું, બાદ કરીશું। તો સૌપ્રથમ 3માંથી 4 કાઢીશું, તો 3માંથી 4 જાય, ન જાય તો 4 ઉપરથી 10 કો, 3 ઉપર 13, 4 ઉપર 3 મૂકીશું, 13માંથી 4 કાઢવાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 1 આ 13, એમાંથી 4 કાઢીએ, 1 2 3 અને 4, તો પાછળ કેટલા વધશે, 9 વધે। 3માંથી 1 કાઢીશું તો 2 વધશે, તો હવે બાગમાં ગુલાબના કેટલા ફૂલ બાકી રહેશે, 29। બાજુમાં લખીશું કે બાગમાં ગુલાબના બગડે નવડે 29 ફૂલ બાકી રહ્યા। એવો જ ચોથો દાખલો છે કે નેહાની ઉંમર 22 વર્ષ છે, તેની માતાની ઉંમર 51 વર્ષ છે, તો નેહાની માતા તેના કરતાં કેટલા વર્ષ મોટી છે। નેહાની ઉંમર 22 છે, એના મમ્મીની ઉંમર 51 છે, તો આપણને ખબર જ હોય કે આપણા કરતાં આપણા મમ્મીની ઉંમર કેવી હોય, મોટી હોય। તો નેહાની ઉંમર 22 છે અને એના મમ્મીની 51 છે, તો નેહા છે એ નાની છે, બરાબર, એના મમ્મી મોટા છે, તો એના મમ્મી છે નેહા કરતાં કેટલા વર્ષ મોટા એ આપણે કહેવાનું। તો એના મમ્મીની ઉંમર છે એમાંથી આપણે નેહાની ઉંમર બાદ કરીશું, એટલે કે 51માંથી 22 બાદ કરીએ, તો 1માંથી 2 જાય, ન જાય, 5 ઉપરથી 10 કો, 1 ઉપર 11, 5 ઉપર 4, 11માંથી 2 કાઢવાના, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, એમાંથી કેટલા કાઢવાના છે, 1 અને 2, તો
पाछळ કેટલા વધેલા છે 9 4 માંથી 2 જાય તો 2 વધશે તો નેહાના મમ્મી છે નેહા કરતા કેટલા વર્ષ મોટા છે 29 વર્ષ બાજુમાં આપણે લખીશું કે નેહાની માતા તેના કરતા બગડે નવડે 29 વર્ષ મોટી છે એ જ રીતના પાંચમો દાખલો કે એક ભરવાડ પાસે 73 ઘેટા હતા જેમાંથી તેણે 44 ઘેટા વેચી દીધા તો હવે તેની પાસે કેટલા ઘેટા બાકી રહ્યા ભરવાડ પાસે 73 ઘેટા હતા એમાંથી 44 ઈ વેચી દે છે તો હવે એની પાસે ઓછા થઈ જશે ને 44 ઘેટા ઓછા થશે તો આપણે શું કરવાનું જેટલા ઘેટા હતા એમાંથી જેટલા વેચી દીધા એ આપણે બાદ કરીશું 73માંથી 44 બાદ કરીએ તો સૌપ્રથમ 3માંથી 4 કાઢવાના 3માંથી 4 જાય ન જાય 7 ઉપરથી 10 કોટ 3 ઉપર 13 7 ઉપર 6 13માંથી કેટલા કાઢીશું 4 સૌપ્રથમ આપણે 13 ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એમાંથી કેટલા કાઢીએ 4 તો 1 2 3 અને 4 તો કેટલા વધશે 9 6માંથી 4 જાય તો 2 તો હવે ભરવાડ પાસે કેટલા ઘેટા બાકી રહ્યા હશે 29 તો આપણે બાજુમાં લખીશું કે તેની પાસે એટલે કોની પાસે ભરવાડ પાસે બગડે નવડે 29 ઘેટા બાકી રહ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર 6 દાખલા ગણો અને જવાબને કોષ્ટકમાં છેકો તમે જોઈ શકો છો કે નીચે તમને સરવાળા અને બાદબાકી આપેલી છે બાજુમાં ચોરસ ખાના કરીને એમાં એના જવાબ હશે તો તમે દાખલો ગણીને એનો જે જવાબ આવેલો હોય એ જવાબ તમારે આમાં ગોતીને એમાં શું કરવાનું છે છેકવાનું એટલે કે ચોકડીની નિશાની કરીશું તો સૌપ્રથમ સરવાળો છે 68 વત્તા 13 આઠમાં સૌપ્રથમ કેટલા નાખીએ 3 8 પછી 9 10 11 11નો એકડો વધી 1 6 ને 1 7 7 ને 1 8 તો કેટલો જવાબ આવ્યો 8 એકડે 81 તો આપણે આમાં પહેલાં 81 ગોતીશું 81 આ રહ્યા તો આપણે એને છેકીશું એટલે કે એની ઉપર ચોકડીની નિશાની કરીએ એ જ રીતે બીજો શું છે 39 વત્તા 19 તો 9માં કેટલા નાખવાના છે 9 પછી 10 11 12 13 14 15 16 17 અને 18 9 ને 9 18 18નો આઠડો વધી 1 3 ને 1 4 4 ને 1 5 તો કેટલો જવાબ આવ્યો 58 તો આપણે આમાં 58 ગોતીને તેમાં આપણે ચોકડીની નિશાની કરીશું તો 58 છે એને આપણે છેકી નાખીએ ત્યાર પછી બાદબાકી છે 80માંથી 67 કાઢવાના બાદ કરવાના છે તો સૌપ્રથમ 0માંથી 7 જાય ન જાય તો 8 ઉપરથી 10 કો લઈને 0 ઉપર 10 8 ઉપર 7 તો 10માંથી કેટલા કાઢવાના 7 કાઢવાના 1 2 3 4 5 6 7 8 9 અને 10 એમાંથી કેટલા કાઢીએ 7 1 2 3 4 5 6 7 તો કેટલા વધશે પાછળ 3 7માંથી 6 જઈ તો 1 તો કેટલો જવાબ આવ્યો 13 તો 13ને આપણે ગોતીને એને આપણે છેકીએ એવી જ રીતે બાજુમાં પાછી બાદબાકી છે 43માંથી 27 બાદ કરવાના તો 3માંથી 7 જાય ન જાય 4 ઉપરથી 10 કો 3 ઉપર 13 4 ઉપર 3 તો 13માંથી કેટલા કાઢવાના 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એમાંથી 7 કાઢીએ 1 2 3 4 5 6 અને 7 તો કેટલા વધશે 6 વધે 3માંથી 2 જાય તો 1 તો કેટલો જવાબ આવ્યો 16 તો 16 આપણે ગોતીને એમાં ચોકડીની નિશાની કરીશું
तो आवी ज रीते बाकी रहेला सरवाळा अने बादबाकी एनो जवाब मेळवीने आपेला चोरसमांथी जवाब गोती तमारे एने छेકવાનો છે, જે તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું। ત્યાર પછી દાખલા નંબર 7, દાખલા ગણો અને તેને જવાબ સાથે જોડો। તમે જોઈ શકો છો કે સરવાળો અને બાદબાકી છે એના જવાબ તમને આ ગોળમાં ગુલાબી કલરના છે એમાં તમને આપેલા છે। સૌ પ્રથમ તમારે સરવાળાનો જવાબ મેળવવાનો અને એ જવાબ સાથે તમારે એને જોડવાનો। તો પહેલો શું છે, 63 + 16, તો 3માં કેટલા નાખવાના છે, 6, 3 પછી 4, 5, 6, 7, 8 ને 9, 6 ને 1, 7, તો કેટલો જવાબ આવ્યો, 79, તો આપણે તેને 79 સાથે જોડી દઈએ। ત્યાર પછી 54 + 28, 4માં કેટલા નાખવાના, 8, 4 પછી 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, 12નો બગડો વધી 1, 5 ને 1, 6, 6 ને 2, 8, કેટલો જવાબ આવ્યો, 82, તો આપણે તેને 82 સાથે જોડીએ। ત્યાર પછી હવે આ બાજુ બાદબાકી છે, 37 માંથી 24 બાદ કરીએ, 7 માંથી 4 કાઢીએ, 4 પછી 5, 6 ને 7, તો કેટલા વધશે, 3, 3 માંથી 2 જાય તો 1, કેટલો જવાબ આવ્યો, 13, તે તેને 13 સાથે જોડી। ત્યાર પછી 7 તગડે 73, એમાંથી કેટલા કાઢવાના, 49, તો 3માંથી 9 કાઢવાના, 3માંથી 9 જાય ન જાય, 7 ઉપરથી 10 કો, 3 ઉપર 13, 7 ઉપર 6, 13માંથી આપણે 9 કાઢીએ, 9 પછી 10, 11, 12 અને 13, તો કેટલા વધશે, 4, 6માંથી 4 જાય તો 2, તો કેટલો જવાબ આવ્યો, 24, તો આપણે એને 24 સાથે જોડીએ। તો આ જ રીતનું જોડકું બાજુમાં બીજું આપેલું છે, તો એ જોડકું તમારે જાતે પહેલાં દાખલો ગણવાના અને એનો જે જવાબ આવેલો હોય તે વચ્ચે રહેલા ગોળ સાથે જોડીને તમારે સ્વાધ્યાય પોથીમાં જાતે પૂરવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કયો વિદ્યાર્થી કઈ બસમાં બેસશે, દાખલા ગણી જવાબને બસ સાથે જોડો। હવે તમે આવો જ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં એક વખત અભ્યાસ કરી ગયા, તો આપણે તેનો ફરીથી અભ્યાસ કરીએ। તમે જોઈ શકો છો કે 3 બસ આપેલી છે, બસ નંબર કેટલા છે, 49, બસ નંબર 75 અને બસ નંબર 67। નીચે તમને સરવાળા અને બાદબાકી દાખલા આપેલા છે, એનો તમારે જવાબ મેળવીને જે જવાબ આવે એને તમારે એટલા નંબરને બસ સાથે જોડવાનું। તો તમને એક દાખલો આપેલો જ છે કે 27 + 22, એનો જવાબ કેટલો આવેલો છે, 49, તો એને 49 નંબરની બસ સાથે જોડેલું છે। તો ચાલો આપણે ગણીશું, 48 + 19, તો 8માં કેટલા નાખવાના, 9, 8 પછી 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17, 17નો 7ડો વધી 1, 4 ને 1, 5, 5 ને 1, 6, તો કેટલો જવાબ આવ્યો, 67, તો આપણે તેને 67 નંબરની બસ સાથે જોડીએ। ત્યાર પછી 37 + 12, તો 7માં સૌ પ્રથમ 2 નાખીશું, 7, 8 અને 9, 3 ને 1, 4, તો કેટલો જવાબ આવ્યો, 49, તો આપણે 49 નંબરની બસ સાથે જોડીએ। ત્યાર પછી 47 + 28, તો સૌ પ્રથમ 7માં 8 નાખીએ, 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14 અને 15, 15નો 5ડો વધી 1, 4 ને 1, 5, 5 ને 2, 7, તો કેટલો જવાબ આવ્યો, 75,
तो આપણે તેને 75 નંબરની બસ સાથે જોડીશું. ત્યાર પછી 88 છે એમાંથી 21 બાદ કરીએ તો 8 માંથી 1 જાય તો 7, 8 માંથી 2 જાય તો 6 વધશે તો કેટલો જવાબ આવ્યો 67. તો આપણે તેને 67 નંબરની બસ સાથે જોડીએ તો આ જ રીતે બાકી રહેલા જે સરવાળા અને બાદબાકી એનો જવાબ મેળવીને જેટલો જવાબ આવે એટલા નંબરની બસ સાથે તમારે જોડવાનું છે. તો આ તમારે દાખલા જાતે સ્વાધે પોથીમાં પૂરવાના રહેશે. ત્યાર પછીનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું.